બીજેપીના ઉમેદવારો હવે કરશે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા. વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી કિંજલ મિશ્રા. કિંજલ, જે રીતે રૂપાલા વિવાદ પણ ખાસો ચર્ચામાં છે તે દરમિયાનમાં ભાજપના તમામ ઉમેદવારો પણ હવે ધીમે ધીમે ઉમેદવારી પત્રકો ભરવા તૈયાર અને મોટા શક્તિ પ્રદર્શનનું પણ આયોજન. જે બિલકુલ, ભાજપની વાત કરવામાં આવે તો 26 જે ઉમેદવારો છે તે શક્તિ પ્રદર્શનની સાથે પોતાનું ફોર્મ છે તે ભરવા જશે. 12 એપ્રિલે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ જે ફોર્મ ભરવાની પ્રોસેસ છે તે શરૂ થશે. ભાજપ હંમેશા આ જ્યારે ફોર્મ ભરવા કોઈ પણ ઉમેદવાર જતા હોય છે તો તેને એક શક્તિ પ્રદર્શન તરીકે, એક ઇવેન્ટ તરીકે બનાવતી હોય છે. વાત કરવામાં આવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની, તો 19 એપ્રિલે તે ફોર્મ ભરવાના છે. તેની સાથે જ વાત કરવામાં આવે મનસુખ માંડવિયાની, 15 એપ્રિલે તેમનું ફોર્મ છે તે ભરાશે. તેની સાથે પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો 16 એપ્રિલે છે તેમનું ફોર્મ ભરાવવાનું છે. સીઆર પાટીલની વાત કરવામાં આવે તો 18 એપ્રિલે સીઆર પાટીલનું ફોર્મ છે તે ભરાવવાનું છે. મહત્વની વાત ચિરાગ અહીંયા એ પણ છે કે સીઆર પાટીલ ગત લોકસભાની ચૂંટણીમાં દેશમાં સૌથી હાઈએસ્ટ રીટથી જીતનારા સાંસદ હતા, તે બન્યા હતા. તેમના જ્યારે રોડ શોની વાત કરવામાં આવે છે તો સુરતની અંદર 1 લાખ જેટલા લોકો છે તે સુરતના રોડ શોમાં જોડાશે તે પ્રકારની તૈયારી છે તે ચાલી રહી છે. બીજી તરફ અમિત શાહની જો વાત કરવામાં આવે તો અમિત શાહે પોતાના તમામ જે વિધાનસભા છે, લોકસભા ક્ષેત્રમાં આ તમામ વિધાનસભા ક્ષેત્રની અંદર 1 દિવસ પહેલાથી જે બાઇક રેલી છે, રોડ શો છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અલગ અલગ વિધાનસભામાંથી અંદાજે 50-60 હજાર જેટલા જે કાર્યકર્તાઓ છે જે દિવસે ફોર્મ ભરશે ત્યારે તે ઉપસ્થિત રહેવાના છે. એવી જ રીતે મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયાના પણ રોડ શોમાં કાર્યકર્તાઓને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે 30-40 હજાર કાર્યકર્તાઓ સાથે રોડ શો સાથે પોતાનું નામાંકન છે તે ભરવામાં આવશે. રૂપાલાની વાત કરવામાં આવે, સ્વાભાવિક રીતે છેલ્લા ઘણા સમયથી ભાજપે પોતાનું સ્ટેન્ડ છે તે ક્લિયર કરી દીધું છે અને આ બેઠક ઉપર અત્યાર સુધી પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તે પ્રકારની વાત છે. ત્યારે જે તારીખ જાહેર કરવામાં આવી છે તે તારીખ દરમિયાન રોડ શો પણ થશે, તેની સાથે જે કેન્દ્રીય નેતાઓ છે તે પણ હાજર રહેવાના છે. એટલે અલગ અલગ જે દિવસો છે ત્યારે રોડ શો સાથે સભા સાથે આજે તમામ ઉમેદવારો છે તે ફોર્મ ભરશે. જી, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો એક મોટા શક્તિ પ્રદર્શનની સાથે હવે બીજેપીના દિગ્ગજ જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવાની તૈયારીઓ કરી રહ્યા છે.